જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો સવાલ છે તેનું સંચાલન અને તે પ્રમાણેની જવાબદારી સરકાર પોતે નિભાવે છે બીજી બાજુ જે રીતે અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરે જે જાહેરનામું બહાર પાડ્યું ટ્રાફિકની વ્યવસ્થાના સંચાલન માટે માત્ર અંકુશો મૂકવામાં આવ્યા છે નિયંત્રણ મૂકવામાં આવ્યા છે સંપૂર્ણ પાબંધી નથી તેવા સંજોગોની અંદર તેમાં હસ્તક્ષેપની જરૂર નહીં હોવાનું સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છે ગુજરાત હાઈકોર્ટે જે નિર્ણય લીધો હતો તે યોગ્ય ને વ્યાજબી છે તેવું પણ સુપ્રીમ કોર્ટે ટાંકતા જે સ્પેશિયલ લીવ પિટિશન સંચાલકો વતી કરવામાં આવી હતી તે અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે સાથે એ પણ અવલોકન કર્યું છે કે આ તમામ જે મુદ્દા છે તે માત્ર અંકુશ મૂકવાના છે સંપૂર્ણ પાબંદી નથી મૂકવામાં આવી તેવા સંજોગોની અંદર સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી આનો સીધો અર્થ એ છે સવારના આઠ વાગ્યા થી રાતના દસ વાગ્યા સુધી જે ખાનગી બસ સંચાલકો અથવા તો લક્ઝરી ચાલકો જે બસ ચલાવવા માટેની મંજૂરી માંગી રહ્યા હતા તેને સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે તમામ જાણકારી આપવા માટે